4,900માંથી 77% લોકોએ એમ કીધું કે સવાર માટે નવો નાસ્તો બનાવો. તો મિત્રો, પ્રસ્તુત છે એક ખૂબ જ અનોખો નાસ્તો. નમસ્કાર મિત્રો, હું નિકુંજ સાથે તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો, આજે તમારા માટે ખાસ રેસીપી લઈ આવ્યો છું, નાસ્તાની બે ઇન્ટરેસ્ટિંગ રેસીપી લઈ આવ્યો છું. એકનું નામ છે રવલો અને એકનું નામ છે પહુલો. રવલો છે એ રવામાંથી બનશે અને પહુલો છે એ પૌવામાંથી બનશે. તો ચાલો શરૂ કરીએ. હંમેશાની માફક આપણે રસોઈની શરૂઆત આગ પ્રગટાવીને કરીશું. મિત્રો, આગ પ્રગટાવી હંમેશા માટે એટલે જરૂરી રહે છે, કારણ કે જ્યાં સુધી આપણે બીજી સામગ્રી તૈયાર કરીએ ત્યાં સુધીમાં આપણો ચૂલો તપીને રેડી થઈ જાય. તો મિત્રો, સૌ પ્રથમ અહીંયા હું ઘરના બટેકા લઈ લઈશ. આજે વખતે જે બટેકાનો પાક છે એ ખૂબ જ સારો છે દર વખતે કરતાં, કારણ કે આજે વખતે અમે આને છે એ મોટા પાડો એટલે કે ધૂળનો ઢગલો બી તમે કહી શકો છો એ ટાઈપનો પાડો બનાવ્યો છે, લાંબો ઊંચો, જેથી કરીને બટેટાની જે ફળદ્રુપતા છે એ મળી રહે અને સાઇઝ મોટી થાય. તો જુઓ મિત્રો, ખૂબ જ સારા એવા બટેટા થઈ રહ્યા છે આ વર્ષે. હાલકે આમાં નાના મોટા તમામ પ્રકારના બટેકા નીકળતા હોય છે, તો એની ક્વોલિટી જે તમને મળશે બજારમાં એ તમે જુઓ જનરલી મોટા હોય છે એ, કારણ કે નાના અલગથી અલગ પાડી લેવામાં આવતા હોય છે. આ રેસીપી મિત્ર બિલકુલ સિમ્પલ છે, આમાં કોઈ જાજી સામગ્રીની જરૂર નથી. સૌપ્રથમ આપણે બટેકા લઈ લીધા, હવે લઈ લઈશું લીલા મરચાં. લીલા મરચાં બી આપણે મીડિયમ લેશું, ખૂબ તીખા બી નહીં અને ખૂબ મોરા બી નહીં એવા આપણે મીડિયમ મરચાં લઈ લીધા છે. તેના પછી આપણે લેશું ધાણા. પણ મિત્રો, કોથમારી આપણે જે લેવાની છે એની ખાસ વાત એ છે કે આપણે એના જે નીચેનો ભાગ છે એ વધુ પડતો વાપરવાનો છે આ રેસીપીમાં. તો એ ખાસ ધ્યાન રાખજો. તો આપણે નીચેના જે થડ હોય એના ડાંડલા હોય એ આપણે વાપરવાના છે. બટેટાને સારી રીતે ધોઈ લઈએ. હંમેશા જ્યારે બટેકા તાજા કાઢવામાં આવે ત્યારે થોડી વાર ફલારી રાખો, તો ધોવા ખૂબ જ સરળ થઈ જશે. જુઓ મિત્રો, કેટલા સુંદર બટેકા દેખાઈ રહ્યા છે, કારણ કે એકદમ ફ્રેશ છે અને જે ઉપરની ચામડી હોય એ ફોમ થતાં જી વાર લાગે. આપણે સૌપ્રથમ આપણે બટેકા બાફવા માટે પાણી ગરમ મૂકી દેશું, જેથી કરીને આપણું પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી છે એ કરી શકીએ. મિત્રો, આજે આપણે આ રેસીપીમાં ઓડીના ઇકોબેગ પાર્ચમેન્ટ પેપરનો ઉપયોગ કરીને ઓછા તેલમાં હેલ્ધી નાસ્તો બનાવીશું અને ઓડીના યુનિરેપનો ઉપયોગ કરીને એલ્યુમિનિયમ ફોઇલની જગ્યાએ એ ખાવાનું આપણે પેક કરવામાં વાપરીશું. મિત્રો, ઓડીના ઇકોબેગ પાર્ચમેન્ટ પેપર ઇકો ફ્રેન્ડલી હોવાની સાથે સાથે કોઈપણ જાતના ખતરનાક મેટલ્સ કે કેમિકલ રહિત છે અને ફૂડ સેફ્ટી સર્ટિફાઈડ પણ છે. ઓડીના ઇકોબેગ પાર્ચમેન્ટ પેપરને આપણે કળાઈ પર રાખીને આપણા રવલા બનાવીશું અને યુનિરેપનો ઉપયોગ આપણે બે રીતે કરીશું. એક તો આપણા રવલાને થાળીમાં ચોટે નહીં અને પછી તેને ફૂડને પેક કરવામાં ઉપયોગ કરીશું. જે ઇકોબેગ છે એ બે સાઇઝમાં મળે છે. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં બટેકા નાખી દઈશું. આપણે જે સારા છે ક્વોલિટીના બટેકા છે એ જ લેશું. મિત્રો, આ રેસીપી ખૂબ જ સિમ્પલ છે. હવે આપણે ધાણા છે અને મરચાં છે એને બી ધોઈ લઈએ. આ રેસીપીમાં એક તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. હવે આપણે લેશું રવો. આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ રવાના બેઝ ઉપર આ રેસીપી છે એમ તમે કહી શકો. અને રવાને મિત્રો આપણે જો કઈ રીતે શેકી રહ્યો છું, બિલકુલ હળવા તાપે શેકવાનો છે મિત્રો. અને જે તમારી કળાઈ હોય, જે પેન હોય, જાડી હોય, તો રવો બળવાનો ચાન્સ ઓછો રહેશે. એટલે આવી રીતે એને ટોસ્ટ કરી રાખીએ આપણે, જેથી કરીને રવો છે એકદમ સરખો અને એક સરખો શેકાય. જો આવી રીતે હલાવી રાખશું આપણે, ખૂબ ટેમ્પરેચર નહીં રાખવું, નકર રવો કાચો રહી જશે અને તમારી રેસીપી સારી નહીં બને. જો મિત્રો, આનો કલર, આનો શેકવાની પરફેક્ટ રીત અને આનો પરફેક્ટ કલર, તો આપણી રેસીપીમાં ચિકાસ નહીં આવે અને આપણી રેસીપી સારી બનશે. ગરમ રવામાં મિત્રો ગરમ પાણી નાખીશું, જેથી કરીને ફૂલાઈ જાય અને એનો તમામ દાણો છે મિત્રો છૂટો પડે અને પાકી જાય. જો આવી રીતે જરૂરિયાત પ્રમાણે પાણી નાખ્યા રાખીએ અને હલાવ્યા રાખીએ, શેકેલા રવામાં ગરમ પાણી નાખવાથી એ જે એનો દાણો હોય છે ફૂલાય છે અને તમામ પાણી હોય છે એ શોષી લે છે. અને બીજી બાજુ મિત્રો આપણા બટેકા બી બફાઈ ગયા છે, તો એને બી આપણે કાઢી લેશું. હંમેશા મિત્રો આને છાલ સાથે બટેકા બાફવા, જેથી કરીને સુગંધ છે એની સારી આવે. છાલ અગાઉથી ન ઉતારી નાખવી. જો તમે એમ કરશો તો જાજો ફરક નહીં પડે, પણ મિત્રો એક સુગંધ જે હોય છે બટેકાની એ વહી જશે, એ છાલના કારણે આવતી હોય છે. તો નવા બટેકા છે એટલે જો ફાટી જાય છે, પણ હકીકતે પરફેક્ટ પાકેલા છે, કારણ કે આ નવે છાલ હોય છે ખૂબ જ આછી હોય છે એટલે બટેકું ફાટી જાય છે. અને જ્યારે બટેકાને જાજા સમય માટે રાખી દેવામાં આવે ત્યારે એની ચામડી છે ઉપર એ બંધાતી જતી હોય છે અને એના કારણે જાડી થઈ જાય. હવે આ બટેકાને મિત્રો આપણે જરૂરિયાત પ્રમાણે ખમણતા જશું અને નાખતા જશું. પહેલી વારમાં આપણે એવો રેશિયો રાખીશું કે 50% રવો અને 50% બટેકા. થોડી કાળી મરી જે આપણે સુગંધ અને સ્વાદ દેશે અને થોડી તીખાશ દેશે આપણી રેસીપીને.
અને લીલું મરચું બી આપણે લઈ લઈએ, જરૂરિયાત પ્રમાણે તમે બી નાખી શકો છો, તમને જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે. તો લીલા મરચાંને મિત્રો આવી રીતે ચેકા મારી અને 4 ને 2 6 એટલે કે નાના કટકા એમાંથી 6 6 થશે એક સ્લાઇઝમાંથી, તો એનું એકદમ પરફેક્ટ ઝીણું કટિંગ થઈ જશે. જુઓ તમે, એ બી આપણે નાખી દઈએ ઉપરથી લીલું મરચું, જરૂરિયાત પ્રમાણે તમે લઈ શકો છો. અને મિત્રો તમને જેમ કીધું કે કોથમારીને આપણે ખાલી અને ખાલી આપણે ડાંડલા છે, ડાંડી એ જ યુઝ કરીશું, કારણ કે આપણે રેસીપી અલગ બનાવવાની છે, એક અલગ એંગલ આપવાનું છે આ રેસીપીને, ડાયમેન્શન આપવાનું છે, એક નહીં જેવી હળદર મિત્રોને ગોલ્ડન કલર આપવા માટે, સ્વાદ અનુસાર મીઠું અને એકમાત્ર ચૂટકીભર ગરમ મસાલો અને થોડો ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે મિત્રો આપણે આમાં લીંબુ નાખીશું. હવે સારી રીતે આને મિક્સ કરી લઈએ અને આને સારી રીતે મસળિયા રાખીએ આપણે હાથેથી પણ, જેથી કરીને એક આનો શેપ છે આપણે જે જોઈએ છે આવી જાય, અને મસળવું બી ખૂબ જ જરૂરી છે. મિત્રો અહીંયા ઓડીનો ઇકોબેગ પેપર છે, જો આપણે એનામાંથી રસોઈ કરવાના છીએ તો એ છે, એ કઢાઈના સાઇઝની મેં કાઢી લીધું છે. આ કરવાથી એક તો એ સાથે તમારે નોનસ્ટિક કઢાઈ નહીં વાપરવી પડે, બીજી બાજુ આપણે યુનિરેપનું જે પેપર છે ફોઇલ એ બી આપણે વાપરી દઈશું. મિત્રો આ ઇકો ફ્રેન્ડલી છે અને એકદમ સારી ક્વોલિટીનું, જેથી કરીને આપણે બીજી વખતે એને બી યુઝ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે જે આ મિશ્રણ છે એને સરખા ભાગમાં ગોયણા બનાવી લઈએ, અથવા તો આપણે ગોળ એક સરખા ભાગ બનાવી લઈએ, જેથી કરીને તમામ આપણી જે વસ્તુ છે એ સરખી બને, આપણી તમામ જે આપણે શેપ આપીશું એ સરખા બનશે. તો એ આનો ખાસ મહત્ત્વનો ભાગ છે આ રેસીપીનો, કે તમામ શેપ સરખા બનાવવા, જાડાઈ સરખી રહે, મોટાઈ સરખી રહે એટલા માટે. અને જો આવી રીતે કરીને આપણે એને પેડાનો શેપ આપી લઈશું મિત્રો, હાથેથી થોડી વાર પ્રેસ કરી રાખશું જેથી કરીને તમામ વસ્તુ જે એક સાથે આવી જાય, અને જ્યારે તમને એમ લાગે કોલ થઈ જાય, ફાટતું નથી, ત્યારે આપણે એને પેડાનો શેપ આપી દઈશું. મિત્રો આ રેસીપીનું ખાસ તમારે એ જોવું કે બટેટા એટલા નાખવા જેટલા ફાટે નહીં એટલા, એ તમારા રવા ઉપર ડિપેન્ડ કરશે અને તમારે શેકો છો એના ઉપર ડિપેન્ડ કરશે, તમે પાણી કેટલું નાખો છો એના ઉપર ડિપેન્ડ કરશે. તો ખાસ ધ્યાન રાખવું, રવાને હંમેશા હલાવતો જાઓ અને પાણી નાખતો જાઓ, જેથી કરીને જો આ ફાટશે ને પરફેક્ટ શેપમાં અને પરફેક્ટ સાઇઝમાં આપણે એને કરી શકશું. તો એ પ્રમાણે તમારે બટેટું નાખવું. તો મિત્રો આપણે જે ઓડીનું યુનિરેપ પેપર છે એના ઉપર આપણે રાખી દઈએ. એ પેપરની મિત્રો ખાસિયત એ છે, તમે એને બીજી વાર બી યુઝ કરી શકો છો, જો તમે તો બી ફાટતું નથી, કારણ કે આ ભીનું નથી થતું. એક તો એક્સેપ્ટનું તમે કહી શકો કે મોઇસ્ચર ફ્રી રહે છે તમારું જે પેપર છે એ, જેથી કરીને તમે બીજી વાર બી એને યુઝ કરી શકો છો. જો એક સરખા શેપના થઈ ગયા છે મિત્રો, હવે જોવો મિત્રો ઓડીના ઇકોબેગ પાર્ચમેન્ટ પેપરનો કમાલ. એના ઉપયોગથી આપણે કોઈ પણ વસ્તુને તેલ વગર અથવા તો ખૂબ જ ઓછા તેલમાં બનાવી શકીએ છીએ. આનો ઉપયોગ તમે તવા, કડાઈ, માઇક્રોવેવ, ઓવન જેવી વિવિધ સાધનોમાં ખૂબ જ સરળતાથી તેને ગંદુ કર્યા વગર કરી શકો છો. મિત્રો આની ખાસિયત એ જ છે કે ઓછા તેલમાં તમે સારો એવો નાસ્તો બનાવી શકો છો. અને બીજી ખાસિયત એ છે કે આની ઉપર તમે ફ્રાય બી કરી શકો છો. ઘણી બધી રેસીપી જેમ કે ભજીયા બનાવો હોય તો બી આમાં તમે તેલ મૂકીને ઓછા તેલમાં તમે એને સેલો ફ્રાય કરી શકો છો, જેને કહેવામાં આવે છે. અને હળવે આપણે એને બિલકુલ પાકવા દેશું, જેથી કરીને આ બળે નહીં અને અંદરથી બી સારી રીતે પાકી જાય. જો આવી રીતે આપણે તેલ ફેલાવી લેવાનું છે, જો તમે કેવી રીતે પાકી રહ્યું છે, સરસ દેખાઈ રહ્યું છે. અને મિત્રો આની મને ખાસ વાત એ ગમી યુનિરેપની ઇકોબેગ પેપરની, કારણ કે એ જે ફોઇલ છે એમાં તમે કુકિંગ કરી શકો છો ખૂબ જ ઓછા તેલમાં, અને જેમાં વસ્તુ બને છે એ નોનસ્ટિકમાં જે ગંધ આવે છે એમાં ગંધ બી નથી આવતી, એ મને ખાસ વાત આની ગમી. એક તો ઇકો ફ્રેન્ડલી છે, કોઈ પણ જાતનું કેમિકલ બી આમાં યુઝ નથી કરવામાં આવ્યું. તો મિત્રો હળવડવાના પકાવ્યા રાખશું અને શેકા રાખશું. જુઓ તમે બિલકુલ સારી રીતે પાકી રહ્યું છે અને શેકાઈ રહ્યું છે ઓડીનું ઇકોબેગ પેપર છે એના ઉપર. અને મિત્રો થોડો ટાઈમ લાગશે એટલા માટે બિલકુલ નિરાતે આને પકવું અને એની જગ્યા છે એ ચેન્જ કરતી રહેવી, જેથી કરીને તમામ છે એકસરખા પાકે, તમામને એકસરખો તાપ મળે. જો કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન એકદમ દેખાઈ રહે છે મિત્રોનો કલર જુઓ, એ કમાલ છે. આ પેપરનો છે કારણ કે આ જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી આવતું એના કારણે તમારી વસ્તુ છે ખૂબ જ સારી રીતે પાકે છે અને ઓછા તેલમાં તમે સારો હેલ્ધી નાસ્તો બનાવી શકો છો. જુઓ ઓડીના ઇકોબેગ વાપરીને તમારે તવો કે કડાઈ ધોવાની પણ જરૂર નહીં પડે. હવે યુનિરેપ પેપર ફોઇલ પર આપણા રવલા રાખીને તેને ઘરનો બનાવેલો કેચઅપ સાથે સર્વ કરીશું. મિત્રો આપણો નાસ્તો તૈયાર છે, ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ હેલ્ધી રવો, બટેકા અને કોથમરી અને મરચું, બિલકુલ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરીને મિત્રો આ નાસ્તાને બનાવવામાં આવ્યો છે. એ જ આ નાસ્તાની ખાસિયત છે અને કમાલ છે આ ઓડીના યુનિરેપ અને ઇકોબેગ પેપરનો, કે જે આપણી રેસીપીને હેલ્ધી બનાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ છે. જો તમે મિત્રો કેટલો સરસ લુક આવી રહ્યો છે. તો મિત્રો આ એક તો રિયુઝેબલ છે, નોનસ્ટિક છે, ગ્રીસ પ્રૂફ છે અને આને સારા સમય માટે તમે યુઝ કરી શકો અને ખાવાનું બી તમે રેપ કરી શકો છો આ જે યુનિરેપ પેપર આવે એમાં.
તો મિત્રો હવે ખાવાનું છે એને તમે ખાલી રેપ નહીં પણ યુનિરેપ કરો. હવે વધેલા રવલા યુનિરેપ પેપર ફોઇલ પર રાખીને તેને પેક કરીશું અને અબ ખાને કો સિર્ફ રેપ નહીં યુનિરેપ કરો. તો ચાલો મિત્રો આનો કેચઅપ સાથે, ઘરનો બનાવેલો કેચઅપ છે એની સાથે હું એનો મોજ માણું છું. હું આશા કરું છું કે રેસીપી તમને ગમી હશે. જે બીજી રેસીપી છે પૌલા મિત્રો, જે પૌવામાંથી બનશે આપણે આગલા વિડીયોમાં જોશું. આપણે એને બી એક અલગ રીતે બનાવશું. જુઓ તમે કેટલું સુંદર દેખાઈ રહ્યું છે કેચઅપ સાથે. પણ તમે કેચઅપ વગર બી ખાઈ શકો છો, અને તમારી ચટણી હોય તો એની સાથે બી ખાઈ શકો છો. તો ચાલો મિત્રો હું મારા ખાવાનો આનંદ માણું છું. હું આશા કરું કે આ રેસીપી તમને ગમી હશે. નવી રેસીપી માટે લાઈક કરો અને કોમેન્ટ કરો કે તમારે કઈ રેસીપી જોવી છે. અને ફરી મળીશું એક આવી જ અનોખી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર.